જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું છું શાસ્ત્રી મહેશભાઈ કનાલ ભટ્ટ અને આપની હળી રહ્યા છો નવસર લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. આજનો પંચાંગ અને રાશિ ભવિષ્યની માહિતી આપતા પહેલા પરમાત્માનું સુમિરન કરી લઈએ. જપા કુસુમ શંકાશમ કાશ્યપેયમ હરિમ તમોરિમ સ્વપાપગ્ન પ્રણદોષમી દિવાકર સવિત્રે સૂર્યનારાયણ દેવતા ભ્યો નમઃ પ્રાગ્રહ નમસ્કાર અને જન્મસ્કરોમી. તો આજે 26 સપ્ટેમ્બર 2021 અને વાર છે રવિવાર. મહિનો ચાલી રહ્યો છે ભાદરવો મહિનો. વદ પક્ષની આજે પાંચમ તિથિ છે. આજે પાંચમ તિથિ છે પણ છઠ છે. આજે શ્રાદ્ધ છે છઠનું. જી હા, એટલે છઠ્ઠું શ્રાદ્ધ આપે આજે કરવાનું રહેશે. છઠનું શ્રાદ્ધ આજે થશે. આજનો સૂર્યોદય સવારે 6:28 થશે અને આજનો સૂર્યાસ્ત સાંજે 6:31 થશે. તિથિ છે પાંચમ, જે બપોરે 1:04 સુધીની રહેશે અને ત્યારબાદ છઠની શરૂઆત થઈ જશે. નક્ષત્રની વાત કરીએ તો કૃતિકા નક્ષત્ર છે, જે બપોરે 2:33 સુધીની રહેશે અને ત્યારબાદ રોહિણી નક્ષત્રની શરૂઆત થઈ જશે. યોગની વાત કરવામાં આવે તો વજ્ર યોગ છે, જે બપોરે 3:49 સુધીનું રહેશે અને ત્યારબાદ સિદ્ધ યોગની શરૂઆત થઈ જશે. જો આજની રાશિની વાત કરવામાં આવે તો આજની ચંદ્ર રાશિ વૃષભ છે અને આજની સૂર્ય રાશિ કન્યા છે. એટલે વૃષભ રાશિ ઉપરથી આજે જે બાળકો જન્મશે એનું નામ આપ રાખી શકો એમ છો. ઋતુ ચાલી રહી છે વર્ષા આયન છે. દક્ષિણાય વિક્રમ સંવત છે 2077. તો આ તો આજનું પંચાંગ. હવે વાત કરીશું આજના રાશિ ભવિષ્યની. જો આજના રાશિ ભવિષ્યની વાત કરવામાં આવે તો સૌપ્રથમ મેષ રાશિ, કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિશ કરો. નજીકી સંબંધીઓના ઘરે જવું આજે તમારા આર્થિક સ્થિતિને બગાડી શકે એમ છે. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો આર્થિક લાભ મેળવવા માટે ચૂલાની આગને દૂધ દ્વારા ઓલવો. ચૂલો ન હોય તો ગેસની ઉપર થોડુંક દૂધ ઉભરાવો. ત્યારબાદ વૃષભ રાશિ, ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેક બુદ્ધિ તથા સમજદારી અને સફળતાની ગેરંટી આપે છે. ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે એમ છે. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો માતા અથવા તો માતા જેવી સ્ત્રીની સાથે ખરીદી કરવાથી તમને ખુશીની પ્રાપ્તિ થશે અને એમને પણ સંતોષની પ્રાપ્તિ થશે. ત્યારબાદ મિથુન રાશિ, તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલપણાની લાગણીથી મુક્ત થાઓ. આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો. આપણા માટે આજના ઉપાયો, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો પીપળાના વૃક્ષને જળ અર્પણ કર્યા પછી તેની પરિક્રમા કરવી એ આપણા માટે સ્વાસ્થ્ય માટે લાભદાયક સાબિત થશે. ત્યારબાદ કર્ક રાશિ, આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે. તમારું પ્રિય પાત્ર થોડું ચીડાયેલું લાગે છે, આ બાબત તમારા મગજની તાણમાં વધારો કરી શકે એમ છે. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો ચાંદીના બનેલા કડા અથવા તો ચૂડી પહેરવાથી પ્રેમ જીવન યાદગાર બનશે. ત્યારબાદ સિંહ રાશિ, વધુ આશાબાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લાકવચકપણાને વધારશે અને તેની સાથે જ ભય નફરત ઈર્ષા અને બદલા જેવી નકારાત્મક ભાવનાઓને છોડવા માટે તૈયાર કરશે. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો શક્ય થઈ શકે તો પોતાના પ્રેમી અથવા તો પ્રેમિકાને આનંદમય પ્રેમ જીવન માટે સફેદ વસ્ત્રો પહેરીને મળવા માટે જાઓ. ત્યારબાદ કન્યા રાશિ, આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે. પોતાના સારા સ્વાસ્થ્યના લીધે તમે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો. ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓમાંથી દૂર કરી શકે એમ છે. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજે પીળા રંગના વસ્ત્ર ધારણ કરવાથી તમારા દરેક સંબંધો મજબૂત બનશે. ત્યારબાદ તુલા રાશિ, વધુ પડતી ચિંતા તથા તાણ તમારા સ્વાસ્થ્યને બરબાદ કરી શકે છે. માનસિક સ્પષ્ટતા જાળવવા માટે તમારે મૂંઝવણ તથા હતાશા ટાળવી જોઈએ. ધનની આવક તમને આજે ઘણી મુશ્કેલીથી મળી શકે એમ છે. બરાબર, ધનની આવક મેળવવા માટે થોડીક મુશ્કેલીઓ થશે. આપણા માટે આજના ઉપાય, ભગવાન શિવ ઉપર પંચામૃતથી અભિષેક કરો અને તમારા સ્વાસ્થ્યમાં સમૃદ્ધિ પામો. ત્યારબાદ વૃશ્ચિક રાશિ, તમારો મૂળ બદલવા માટે કોઈક સામાજિક મેળાવડામાં હાજરી આપો. વિતેલા સમયમાં તમે ઘણા ખર્ચ કર્યા છે, જેનું પરિણામ તમારે આજે ભોગવવું પડી શકે એમ છે. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો સૂર્ય ચાલીસા વાંચો, સૂર્યદેવને જળ ચડાવો. ત્યારબાદ ધનરાશિ, ધનુરાશિ, બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે. દોડધામ ભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડિનરનું આયોજન કરો. તેમનો સાથ તમારા શરીરમાં નવું જોમ ભરી દેશે. જ્યાં તમારા મનગમતી વ્યક્તિનું જે સાથ છે એ તમને નવા જોમમાં ઉમેરાશે. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો વિત્તીય જીવન વધારવા માટે કપાળ ઉપર સફેદ ચંદનનો તિલક કરો. ત્યારબાદ મકર રાશિ,
કામનું દોડધામ ભર્યું સમયપત્રક તમને ગુસ્સાવાળા સ્વભાવના બનાવી શકે એમ છે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી શકો છો. લેણા નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા તો નવા પ્રોજેક્ટ પર કામ કરવા માટે ધિરાણ માંગો. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો ઉગતા સૂરજને અથવા તો વહેલી સવારે સૂર્ય નમસ્કાર કરો, સૂર્યના 12 નામનો અભ્યાસ કરો. ત્યારબાદ કુંભ રાશિ, તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે. તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે. નવા સંપર્કો કદાચ લાભદાયક ગણાશે પણ અપેક્ષા મુજબ લાભ નહીં લાવે. નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળનો નિર્ણય લેશો નહીં. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો ગણેશ ચાલીસા વાંચો, ગણેશજીના ભજન ગાઓ. ત્યારબાદ મીન રાશિ, કામનું દબાણ તથા ઘરમાં તકલીફ તાણ લાવી શકે છે. વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે, જેના વડે તમને લાભ થશે. બાળકો તમારું ધ્યાન માંગશે પણ બદલામાં ખુશીઓ આપશે. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો હનુમાનજીને ચમેલીનું તેલ ચડાવો અથવા તો ચાંદીથી બનેલો ચોળો, જી હા, ચાંદીની વરખ અર્પણ કરો અને ઉત્તમ સ્વાસ્થ્યનો આનંદ પ્રાપ્ત કરો. થતો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય આવતીકાલે પાછળ છું, ત્યાં સુધી નિહાળતા રહો. નવસરી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મદર્શન આપશો અને મારા જય શ્રી કૃષ્ણ, જય માતા દી.